क्या हो रहा है, दुखता है कुछ? નાની છોકરી છે, અત્યારે હજુ 5 વર્ષ પણ નથી થયા. આવતીકાલે એને ઓપરેશન કરવાનું છે. એક મદદના માધ્યમથી હું તમારા વચ્ચે દરેક પરિવારોનો આવનારા દિવસમાં તમે મદદ કરીશ, એ વખતે બી મદદ કરશો. જે છોકરીના મમ્મી છે એના વિશે આપણે થોડી માહિતી તમને હું આપું કે એમને કેમ મદદની જરૂર છે અને શું બીમારી છે. હાલમાં જે છોકરી છે એની વિશે તમને થોડી માહિતી આપું, એને હું શું તકલીફ છે અને શું કરવાનું છે. તમારે કઈ જે તમે જેમકા તકલીફ છે તો તમારા સમાજના જે કઈ લોકો એવું કઈ હેલ્પ કરી શકે? ઘણા લોકો કરી પણ વધારે આમાંથી કોઈ વાત નથી કરતો. ફેમિલી પ્રોબ્લેમ છે અમારી, તો એના લીધે કોઈ અમારામાં એટલો ઇન્ટરેસ્ટ નહીં હતો, એટલે અમે તમારાથી હેલ્પ માંગી. પહેલાં તમારું નામ અને નામ નામ છે શીતલ, શીતલ જૈન આવે. અમે અમે રહેવાનું તો ધારું બનવું ધીરે પછી સ્કૂલે આવે. અને હવે કર્ણાટકથી છે અમે, એમ તો બેઠી સુધી પણ એજ્યુકેશન અમારું ગુજરાતી છે. અમે ઔદ્યોગિક વરસાદમાં પ્રાથમિક શાળામાં પહેલાથી સેવન્થ સુધી ત્યાં હતી. પછી આટલું ધોરણ છે આપણું સાર્વજનિક હાઈસ્કૂલમાં. મિત્રો એક વસ્તુ કહેવા માંગુ, બેન જોડે અને ભાઈ જોડમાંની વાત કહી છે. હોસ્પિટલનો જે કંઈ ખર્ચો આવવાનો છે, એક ખર્ચો જે કંઈ આવવાનો છે, બેન અને ભાઈ જોડે આવવા છે. અમારા મિત્રો અમારા હેમુભાઈ છે, એને મને મેસેજ કર્યો, એને બી મુલાકાત કરાવું છું. જીતુભાઈ અમારે ફ્રેન્ડ છે, નાની છોકરી છે, અને કિડનીની તકલીફ છે, તેને હેલ્પ કરવાનું છે. તો હેલ્પના માધ્યમથી હું આવ્યો છું. પરિવારની ખરેખર આર્થિક પરિસ્થિતિ ખૂબ જ અઘરી છે. સમય પર બને તેટલો મેસેજને શેર કરજો. મેસેજમાં દરેક હું માહિતી આપા, નંબર પણ હું આપા બેનનો. પણ મારી ખાસ રિક્વેસ્ટ છે દરેક મિત્રોને, જરૂરી હોય તો જ બેનનો નંબર પર સંપર્ક કરો. બિન જરૂરી ફોન કરીને બેનને હેરાન કરવાની પ્રયત્ન કરજો. માહિતી માટે ખાલી નંબર આપો, એમ જ ફોન કરી બેને કોઈ હેરાન કરતો નહીં. દરેક ડિટેલ હું મેસેજમાં આપીશ, કઈ રીતના તમે હેલ્પ કરવાની છે, શું છે, એ બધી જ માહિતી હું આપીશ. અને બીજું ખાસ મિત્રો ધ્યાન રાખજો, તમારા દરેક ગ્રુપમાં અને તમારા મિત્રોને શેર કરજો, જેથી જે નાની હતી છોકરી છે એનું નવું જીવન મળશે. કદાચ આપણે જીવન આપી તો ન શકીએ, પણ જીવન બચાવવાનો જે આજે આપનો મોકો મળ્યો છે, તો અપેક્ષા રાખું છું કે તમે એના માટે તમે દરેક સાથી મિત્રો તમે મદદ કરવા માટે બને તેટલો મેસેજને શેર કરો અને જલ્દીથી જલ્દી તમે મદદ પહોંચાડશો. આ મદદ આપણો પરિવાર સુધી પહોંચાડવા, તમે મદદ ડાયરેક્ટ પણ આપી શકો છો એ પણ હું માહિતી કરવા. પણ કોઈ કારણસર જો તમને મદદ કરવાની મુશ્કેલી પડે તો મારા પ્રશ્નો અંદર નંબર મૂકા, એના પર તમે સંપર્ક કરો. વધારે માહિતી માટે નંબર આપેલો છે મારો, તમે તેમનો સંપર્ક કરો. ખાસ તો હેમુભાઈનો આભાર ગણાય, એણે મને આ માહિતી આપી, આ સેવા પર મને મોકો. તમે પાછાડી જાય ને મેસેજ બનાવવા, અને જે તમે જે કંઈ મદદ આપી છે એ પણ પાછળથી માહિતી આપવાની. કેટલી મદદ મળી શકે છે તમામ માહિતી આપણે ચેનલ માધ્યમથી દરેક સાથી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. અને મદદ આવી જાય તે જલ્દીથી જલ્દી બેનને મદદની જરૂર છે એ પણ સમજાવે.
तो हम आपको हेल्प करने के लिए इधर आए हैं। अच्छा लगा आपको? आपको मिलकर कैसा लगा? अच्छा। तो क्या बात है, ठीक है। तो एक या दो दिन में फिर से आपको मैं मुलाकात करता हूँ, और जो भी आपको हेल्प करता है वो भी सबको आपको दिखाऊंगा, ठीक है? सबको उसको थैंक यू बोलने का ना बाद में, थैंक यू बोलेगा ना? ओके, ठीक है। आज से हमारा मित्र सेवा ने माध्यम थी मित्रों गणेश समय थी जोड़ाये पर आज पहली वक्त मुलाकात थी है। आ हॉस्पिटल में एक नानी बाड़क से एनु हेल्प करा माटे आव्यो छे। आज व्हाट्सअप में माहिती मूकूं, आज रात मोड़े थी पण मेसेज पण मूकी आपणे चेनल पर बने तेटलो वधारे थी वधारे मित्रों ने शेर करजो अने मदद करवानो प्रयत्न करजो। तमाम माहिती आपणे चेनल पर जोवा मळशे। हेमूभाई तमारुं एड्रेस कयुं गामनुं? क्या हो रहा है, दुखता है कुछ? चलो।